পারা নম্বর ছ, লা ইউহিব্বুল্লাহ। અલ્લાહ એ પસંદ કરતો નથી કે કોઈ વ્યક્તિ બુરા શબ્દો બોલવા ઉપર ઉતરી આવે, સિવાય એ કે કોઈની સાથે અન્યાય કરવામાં આવ્યો હોય, અને અલ્લાહ બધું સાંભળનાર અને જાણનાર છે. જુલ્મનો ભોગ બન્યા હોય તેવી સ્થિતિમાં જો કે તમને બુરા શબ્દો કહેવાનો અધિકાર છે, પરંતુ જો તમે જાહેર અને ખાનગીમાં ભલાઈ જ કરે જાઓ અથવા કમસે કમ બુરાઈને દરગુજર કરો, તો અલ્લાહનો ગુણ પણ આ જ છે કે તે મોટો માફ કરવા વાળો છે, જો કે તે સજા આપવાની સંપૂર્ણ શક્તિ ધરાવે છે. જે લોકો અલ્લાહ અને તેના રસૂલો સાથે કુફર કરે છે અને ચાહે છે કે અલ્લાહ અને તેના રસૂલો વચ્ચે ભેદભાવ રાખે અને કહે છે કોઈને માનીશું અને કોઈને નહીં માનીએ, અને કુફર તથા ઈમાન વચ્ચે એક માર્ગ કાઢવાનો ઈરાદો રાખે છે. એ સૌ પૂરેપૂરા કાફીરો છે, અને આવા કાફીરો માટે અમે ફજેત કરનારી સજા તૈયાર કરી રાખી છે. આનાથી ઉલટું જે લોકો અલ્લાહ અને તેના સર્વ રસૂલોને માને અને તેમની વચ્ચે ભેદભાવ ન કરે, તેમને અમે ચોક્કસ તેમના બદલા આપીશું, અને અલ્લાહ ઘણો દરગુજર કરનાર અને દયાળુ છે. તુમ્મ
હે નબી, આ ગ્રંથવાળા જો આજે તમારી પાસે માંગણી કરી રહ્યા હોય કે તમે આકાશમાંથી કોઈ લખાણ તેમની ઉપર ઉતરાવો, તો આનાથી વધુ ગુનાહિત માંગણીઓ તેઓ પહેલા મૂસા પાસે કરી ચૂક્યા છે. તેને તો આ લોકોએ કહ્યું હતું કે અમને ખુદાને જાહેરમાં દેખાડી દો, અને આજ દુષ્ટતાના કારણે તેમની ઉપર અચાનક વીજળી ત્રાટકી હતી. પછી તેમણે વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી લીધો, જો કે તેઓ સ્પષ્ટ નિશાનીઓ જોઈ ચૂક્યા હતા. આમ છતાં પણ અમે તેમનાથી દરગુજર કરી. અમે મૂસાને સ્પષ્ટ ફરમાન આપ્યું. અને આ લોકો ઉપર તૂરને ઉઠાવી એમની પાસેથી આ ફરમાનના પાલનનું વચન લીધું. અમે તેમને હુકમ કર્યો કે દરવાજામાં સિજદો કરતા દાખલ થાય. અમે તેમને કહ્યું કે સપ્તનો નિયમ ન તોડો, અને આ માટે તેમની પાસેથી પાકું વચન લીધું. છેવટે તેમના વચનભંગના કારણે અને એ કારણે કે તેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી અને અનેક પૈગંબરોને નાહક કતલ કર્યા અને અહીં સુધી કહ્યું કે અમારા દિલો ગલેફોમાં સુરક્ષિત છે, જો કે હકીકતમાં તેમના કુફરના કારણે અલ્લાહે તેમના દિલો ઉપર મહોર મારી દીધી છે, અને આ જ કારણે તેઓ ભાગ્યે જ ઈમાન લાવે છે. પછી તેઓ પોતાના કુફરમાં એટલા વધ્યા કે મરિયમ ઉપર ભારે તહમત મૂકી. અને પોતે કહ્યું કે અમે મસીહ ઈસા ઇબ્ને મરિયમ રસૂલ અલ્લાહને કતલ કરી દીધા છે, જો કે હકીકતમાં તેમણે ન તો તેને કતલ કર્યો ન તો સૂળીએ ચડાવ્યો, બલકે મામલો તેમના માટે શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો. અને જે લોકોએ આ અંગે મતભેદ કર્યો છે તેઓ પણ ખરેખર શંકામાં પડેલા છે. તેમની પાસે આ અંગે કોઈ જ્ઞાન નથી, માત્ર અનુમાનનું જ અનુસરણ છે.
બેશક તેમણે મસીહને કતલ નથી કર્યો, બલકે અલ્લાહે તેને પોતાની તરફ ઉઠાવી લીધો. અલ્લાહ જબરજસ્ત શક્તિશાળી અને ડાપણવાળો છે. અને ગ્રંથવાળાઓમાંથી કોઈ એવો નહીં હોય જે પોતાના મૃત્યુ અગાઉ આની ઉપર ઈમાન ન લઈ આવે, અને કયામતના દિવસે તે તેમની વિરુદ્ધ સાક્ષી આપશે. ટૂંકમાં આ યહૂદીઓના આ જુલમી વલણના કારણે અને એ કારણે કે તેઓ બહુધા અલ્લાહના માર્ગથી રોકે છે. અને વ્યાજ લે છે જેની તેમને મનાઈ કરવામાં આવી હતી, અને લોકોના માલ અનુચિત રીતે ખાય છે. અમે એ અનેક પવિત્ર વસ્તુઓ તેમના માટે હરામ કરી દીધી જે પહેલા તેમના માટે હલાલ હતી, અને જે લોકો તેમનામાંથી કાફિર છે તેમના માટે અમે પીડાકારી યાતના તૈયાર કરીને રાખી છે. પરંતુ તેમનામાંથી જે લોકો પાકું જ્ઞાન ધરાવે છે અને ઈમાનવાળા છે તે સૌ તેની ઉપર ઈમાન લાવે છે જે હે નબી તમારી તરફ ઉતારવામાં આવ્યું છે અને જે તમારી પહેલાં ઉતારવામાં આવ્યું હતું. આવી રીતે ઈમાન લાવનારા લોકો અને નિયમિતપણે નમાઝ પઢનારા અને ઝકાત આપનારા અને અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર સાચી શ્રદ્ધા ધરાવનારા લોકોને અમે જરૂર મહાન બદલો આપીશું. ઇન્ના ઔહૈના ઇલૈકા કમા ઔહૈના ઇલા નૂહી વન્નબીન મિન બઅદી وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ وَأَوْحَيْنَا إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَى وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ
હે નબી, અમે તમારી તરફ એવી જ રીતે વહી મોકલી છે જેવી રીતે નૂહ અને એ પછીના પૈગંબરો તરફ મોકલી હતી. અમે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસહાક, યાકૂબ અને યાકૂબની સંતાન, ઈસા, અયુબ, યુનુસ, હારૂન અને સુલેમાનની તરફ વહી મોકલી. અમે દાઉદને ઝબૂર આપ્યું. ورسلا قد قصصناهم عليك من قبل ورسلا لم نقصصهم عليك وكلم الله موسى تكليما. અમે એ રસૂલો ઉપર પણ વહી ઉતારી જેમનો ઉલ્લેખ અમે આ પહેલા તમારી સમક્ષ કરી ચૂક્યા છીએ, અને એ રસૂલો ઉપર પણ જેમનો ઉલ્લેખ તમારી સમક્ષ નથી કર્યો. અમે મૂસા સાથે એવી રીતે વાતચીત કરી જેવી રીતે વાતચીત કરવામાં આવે છે. આ સૌ રસૂલોને ખુશખબર આપનારા અને ડરાવનારા બનાવીને મોકલવામાં આવ્યા હતા, જેથી તેમને મોકલી દીધા પછી લોકો પાસે અલ્લાહ સામે કોઈ દલીલ બાકી ન રહે, અને અલ્લાહ દરેક સંજોગોમાં પ્રભુત્વશાળી અને ઢાપણ વાળો છે. લોકો નથી માનતા તો ન માને, પરંતુ અલ્લાહ સાક્ષી આપે છે કે હે નબી, જે કંઈ તેણે તમારી ઉપર ઉતાર્યું છે પોતાના જ્ઞાનમાંથી ઉતાર્યું છે, અને આ માટે ફરિશ્તાઓ પણ સાક્ષી છે, જો કે અલ્લાહનું સાક્ષી હોવું બિલકુલ પૂરતું થઈ રહે છે. જે લોકો તેને માનવાનો પોતે ઇનકાર કરે છે અને બીજાઓને અલ્લાહના માર્ગથી રોકે છે, તેઓ બેશક ગુમરાહીમાં સત્યથી ઘણા દૂર નીકળી ગયા છે. આવી રીતે જે લોકોએ કુફ્ર અને વિદ્રોહનો માર્ગ અપનાવ્યો અને જુલ્મ કરવા ઉપર ઉતરી આવ્યા, અલ્લાહ તેમને કદાપી માફ નહીં કરે, અને તેમને કોઈ માર્ગ જહન્નમના માર્ગ સિવાય દેખાડશે નહીં જેમાં તેઓ હંમેશા રહેશે. અલ્લાહ માટે આ કોઈ મુશ્કેલ કામ નથી. فَإِنَّ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ
લોકો આ રસૂલ તમારી પાસે તમારા રબ તરફથી સત્ય લઈને આવી ગયો છે, ઈમાન લઈ આવો, તમારા જ માટે સારું છે. અને જો ઇનકાર કરતા હોવ તો જાણી લો કે આકાશો અને ધરતીમાં જે કંઈ છે સર્વ અલ્લાહનું છે, અને અલ્લાહ સર્વજ્ઞ પણ છે અને ડાપણવાળો પણ. એ ગ્રંથવાળા લોકો, પોતાના દીનમાં હદથી ન વધો અને અલ્લાહ પ્રત્યે સત્ય સિવાય કોઈ વાતનું આરોપણ ન કરો. મસીહ ઈસા ઇબ્ને મરિયમ એ સિવાય કંઈ ન હતો કે અલ્લાહનો એક રસૂલ હતો અને એક ફરમાન હતો જે અલ્લાહે મરિયમ તરફ મોકલ્યો, અને એક રૂહ હતી અલ્લાહ તરફથી જેણે મરિયમના ગર્ભાશયમાં બાળકનું રૂપ ધારણ કર્યું. પછી તમે અલ્લાહ અને તેના રસૂલો ઉપર ઈમાન લાવો અને ન કહો કે ત્રણ છે, ન કહો આ તમારા જ માટે સારું છે. અલ્લાહ તો માત્ર એક જ ખુદા છે, તે પાક છે આનાથી કે કોઈ તેનો પુત્ર હોય. ધરતી અને આકાશોની સમગ્ર વસ્તુઓ તેની મિલકત છે, અને તેમના ગુજરાન અને દેખરેખ માટે માત્ર તે જ પૂરતો છે. મસીહે ક્યારે આ વાતને તુચ્છ સમજી નથી કે તે અલ્લાહનો બંદો હોય, અને ન તો સૌથી નિકટના ફરિશ્તાઓ આને પોતાના માટે તુચ્છ સમજે છે. જો કોઈ અલ્લાહની બંદગીને પોતાના માટે તુચ્છ સમજે છે અને અભિમાન કરે છે, તો એક સમય આવશે જ્યારે અલ્લાહ સૌને ભેગા કરી પોતાની સામે હાજર કરશે. તે વખતે એ લોકો જેમણે ઈમાન લાવી નેક વર્તન અપનાવ્યું છે પોતાના બદલા પૂરેપૂરા મેળવશે,
અને અલ્લાહ પોતાની કૃપાથી તેમને વધારે બદલો આપશે. અને જે લોકોએ બંદગીને તુચ્છ સમજી અને અભિમાન કર્યું છે તેમને અલ્લાહ પીડાકારી સજા આપશે. અને અલ્લાહ સિવાય જેના જેના વાલીપણા અને મદદ ઉપર તેઓ ભરોસો રાખતા હતા તેમાંથી કોઈને પણ ત્યાં જોશે નહીં. લોકો, તમારા રબ તરફથી તમારી પાસે સ્પષ્ટ દલીલ આવી ગઈ છે અને અમે તમારી તરફ એવો પ્રકાશ મોકલી દીધો છે જે તમને સાફ સાફ રસ્તો દેખાડનારો છે. હવે જેઓ અલ્લાહની વાત માની લેશે અને તેનું શરણ શોધશે તેમને અલ્લાહ પોતાની દયા અને પોતાની કૃપામાં દાખલ કરી લેશે અને પોતાની તરફ આવવાનો સીધો માર્ગ તેમને દેખાડી દેશે. હે નબી, લોકો તમને કલાલા વિશે હુકમ પૂછે છે. કહો, અલ્લાહ તમને હુકમ આપે છે, જો કોઈ વ્યક્તિ નિસંતાન મરણ પામે અને તેની એક બહેન હોય તો તે તેના વારસામાં અડધું મેળવશે અને જો બહેન નિસંતાન મરણ પામે તો ભાઈ તેનો વારસ થશે. જો મરનારની વારસદાર બે બહેનો હોય તો તેઓ વારસામાંથી બે તૃતીયાંશને પાત્ર થશે અને જો અનેક ભાઈ બહેનો હોય તો સ્ત્રીઓનો એક અને પુરુષોનો બમણો ભાગ હશે. અલ્લાહ તમારા માટે હુકમોની સ્પષ્ટતા કરે છે જેથી તમે ભટકતા ન ફરો અને અલ્લાહને દરેક વસ્તુનું જ્ઞાન છે. સૂરે અલ માઈદા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, બંધનોનું પૂરેપૂરું પાલન કરો. તમારા માટે ઢોરના પ્રકારના બધા પશુઓ હલાલ કરવામાં આવ્યા, સિવાય એ જે આગળ તમને બતાવવામાં આવશે. પરંતુ અહેરામની હાલતમાં શિકારને પોતાના માટે હલાલ ન કરી લો. બેશક અલ્લાહ જે ચાહે છે હુકમ આપે છે. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, ખુદા પરસ્તીના પ્રતીકોનો અનાદર ન કરો. હરામ મહિનાઓમાં કોઈને હલાલ ન કરી લો. કુરબાનીના પશુઓનો અનાદર ન કરો, ન તો તે પશુઓ ઉપર હાથ નાખો જેમની ડોકમાં અલ્લાહને સમર્પણની નિશાની તરીકે પટ્ટા નાખેલા હોય. ન એ લોકોને સતાવો જેઓ પોતાના રબની કૃપા અને પ્રસન્નતાની શોધમાં આદરણીય ઘર તરફ જઈ રહ્યા હોય. હા, જ્યારે અહેરામની હાલત સમાપ્ત થઈ જાય તો તમે શિકાર કરી શકો છો. અને જુઓ, એક જૂથે જે તમારા માટે મસ્જિદે હરામનો માર્ગ બંધ કરી દીધો છે, તો આ બાબતે તમારો ગુસ્સો તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે પણ તેમની વિરુદ્ધ અતિરેક કરવા લાગો. નહીં, જે કાર્યો નેકી અને સંયમના છે તેમાં સૌની સાથે સહકાર કરો, અને જે ગુના અને અત્યાચારના કાર્યો છે તેમાં કોઈની સાથે સહકાર ન કરો. અલ્લાહથી ડરો, તેની સજા ઘણી આકરી છે. Oh,
તમારા માટે હરામ કરવામાં આવ્યું મુરદાલ, લોહી, ડુક્કરનું માંસ, એ પશુ જે ખુદા સિવાય કોઈ બીજાના નામે ઝબેહ કરવામાં આવ્યું હોય, તે જે ગળું ટૂંપાઈને અથવા માર ખાઈને અથવા ઊંચેથી પડી જવાથી અથવા ટકરાઈને મૃત્યુ પામ્યું હોય અથવા જેને કોઈ હિંસક પશુએ ફાડી ખાધું હોય, સિવાય એના જેને તમે જીવતું પામી ઝબેહ કરી લીધું અને એ જે કોઈ વેદી ઉપર ઝબેહ કરવામાં આવ્યું હોય, ઉપરાંત એ પણ તમારા માટે હરામ છે કે પાસા વડે તમારું ભાગ્ય જાણો. આ બધા ગુનાહિત કાર્યો છે. આજે કાફિરોને તમારા દીન તરફથી સંપૂર્ણ નિરાશા થઈ ગઈ છે, એટલા માટે તમે તેમનાથી ડરો નહીં, પરંતુ મારાથી ડરો. આજે મેં તમારા દીનને તમારા માટે સંપૂર્ણ કરી દીધો છે અને પોતાની કૃપા તમારી ઉપર પરિપૂર્ણ કરી દીધી છે અને તમારા માટે ઇસ્લામને તમારા દીન તરીકે પસંદ કરી લીધો છે. એટલા માટે હરામ અને હલાલના જે બંધનો તમારી ઉપર મૂકવામાં આવ્યા છે તેનું પાલન કરો. અલબત્ત જે વ્યક્તિ ભૂખથી વિવશ થઈ આમાંથી કોઈ વસ્તુ ખાઈ લે, એ સિવાય કે તે ગુનો કરવા તરફ વલણ ધરાવતી હોય, તો બેશક અલ્લાહ માફ કરવા વાળો અને દયાળુ છે. લોકો પૂછે છે કે તેમના માટે શું હલાલ કરવામાં આવ્યું છે. કહો, તમારા માટે બધી જ શુદ્ધ વસ્તુઓ હલાલ કરી દેવામાં આવી છે અને જે શિકારી જાનવરોને તમે કેળવ્યા હોય, જેમને અલ્લાહે આપેલા જ્ઞાનના કારણે તમે શિકારની તાલીમ આપો છો, તેઓ જે જાનવરને તમારા માટે પકડી રાખે તેને પણ તમે ખાઈ શકો છો. અલબત્ત તેની ઉપર અલ્લાહનું નામ લઈ લો અને અલ્લાહના કાનૂનનો ભંગ કરવાથી ડરો. અલ્લાહને હિસાબ લેતા વાર લાગતી નથી. وَالْمُحْصَنَاتُ مِنَ الْمُؤْمِنَاتِ وَالْمُحْصَنَاتُ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ إِذَا آتَيْتُمُوهُنَّ أُجُورَهُنَّ مُحْصِنِينَ غَيْرَ مُحْصِنِينَ غَيْرَ مُسَافِحِينَ وَلَا
આજે તમારા માટે બધી શુદ્ધ વસ્તુઓ હલાલ કરી દેવામાં આવી છે. ગ્રંથવાળા લોકોનો ખોરાક તમારા માટે હલાલ છે અને તમારો ખોરાક તેમના માટે, અને શીલવાન સ્ત્રીઓ પણ તમારા માટે હલાલ છે, ચાહે તેઓ ઈમાનવાળા લોકોના જૂથમાંથી હોય કે એ કોમોમાંથી જેમને તમારી પહેલા ગ્રંથ આપવામાં આવ્યો હતો. એ શરતે કે તમે તેમની મહેર અદા કરીને વિવાહ કરી તેમના રક્ષક બનો, એમ નહીં કે જાતીય સ્વચ્છંદતામાં પડી જાઓ અથવા ચોરી છુપીથી યારી કરો. અને જેણે ઈમાનના માર્ગ ઉપર ચાલવાનો ઇનકાર કર્યો તો તેના જીવનના સર્વકર્મ વ્યર્થ થઈ જશે અને તે આખિરતમાં દેવાળીઓ હશે. وأيديكم إلى المرافق وامسحوا برؤوسكم وأرجلكم إلى الكعبين وإن એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે નમાઝ માટે ઉઠો તો પોતાના મોં અને હાથ કોણીઓ સુધી ધોઈ લો, માથા ઉપર હાથ ફેરવી લો અને પગ ઘૂંટીઓ સુધી ધોઈ લો. જો નાપાકીની હાલતમાં હોવ તો ગુસ્લ કરી પવિત્ર થઈ જાઓ. જો બીમાર હોવ કે મુસાફરીની હાલતમાં હોવ કે તમારામાંથી કોઈ વ્યક્તિ કુદરતી હાજતે જઈને આવે કે તમે સ્ત્રીઓને હાથ લગાડ્યો હોય અને પાણી ન મળે તો શુદ્ધ માટીનો ઉપયોગ કરો. બસ તેની ઉપર હાથ મારીને પોતાના મોં અને હાથ ઉપર ફેરવી લો. અલ્લાહ તમારા માટે જીવન મુશ્કેલ બનાવવા ચાહતો નથી, પરંતુ તે ચાહે છે કે તમને પાક કરે અને પોતાની નેમત તમારી ઉપર પરિપૂર્ણ કરી દે. કદાચ તમે કૃતજ્ઞ બનો. به إذ قلتم سمعنا
અલ્લાહે તમારી ઉપર જે કૃપા કરી છે તેને યાદ રાખો અને એ પાકા કરારને ન ભૂલો જે તેણે તમારી પાસેથી લીધો છે, એટલે કે તમારું આ કથન અમે સાંભળ્યું અને માથે ચડાવ્યું. અલ્લાહથી ડરો, અલ્લાહ હૃદયના ભેદ સુદ્ધા જાણે છે. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેનારા અને ન્યાયની સાક્ષી આપનારા બનો. કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો આ અલ્લાહથી ડરવા સાથે વધુ સુસંગત છે. અલ્લાહનો ડર રાખીને કામ કરો. જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી પૂરેપૂરો વાકેફ છે. જે લોકો ઈમાન લાવે અને સત્કાર્ય કરે, અલ્લાહે તેમને વાયદો કર્યો છે કે તેમની ભૂલોથી દરગુજર કરવામાં આવશે અને તેમને મોટો બદલો મળશે. રહ્યા એ લોકો જેઓ કુફર કરે અને અલ્લાહની આયતોને ખોટી ઠેરવે, તો તેઓ દોજકમાં જવાના છે. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહના એ ઉપકારને યાદ કરો જે તેણે તાજેતરમાં જ તમારી ઉપર કર્યો છે. જ્યારે એક જૂથે તમારી ઉપર હાથ ઉગામવાનો નિશ્ચય કરી લીધો હતો, પરંતુ અલ્લાહે તેમના હાથ તમારી ઉપર ઉપડતા રોકી લીધા. અલ્લાહથી ડરીને ચાલો. ઈમાન ધરાવનારા લોકોએ અલ્લાહની જ ઉપર ભરોસો કરવો જોઈએ. وَأَقْرَضْتُ
سيئاتكم ولأدخلنكم جنات تجري من تحتها الأنهار فمن كفر بعد ذلك منكم فقد ضل سواء અલ્લાહે બની ઇસરાઈલને પાકા કરારથી બાંધ્યા હતા અને તેમનામાં 12 નકીબ નિમ્યા હતા અને તેમને કહ્યું હતું, હું તમારી સાથે છું, જો તમે નમાઝ કાયમ રાખો અને ઝકાત આપો અને મારા રસૂલોને માનો અને તેમની મદદ કરો અને પોતાના ખુદાને શ્રેષ્ઠ કરજ આપતા રહો તો ખાતરી રાખો કે હું તમારી બુરાઈઓ તમારામાંથી દૂર કરી દઈશ અને તમને એવા બાગોમાં દાખલ કરીશ જેની નીચે નદીઓ વહેતી હશે. પરંતુ આના પછી જેણે તમારામાંથી કુફરનું વલણ અપનાવ્યું તે હકીકતમાં સીધો માર્ગ ગુમાવી બેઠો. ولا تزال تطلع على خائنة منهم إلا قليلا منهم فاعف عنهم واصفح إن الله يحب. પછી તેમના કરાર ભંગના કારણે અમે તેમને પોતાની કૃપાથી દૂર ફેંકી દીધા અને તેમના હૃદય કઠણ બનાવી દીધા. હવે તેમની હાલત એવી છે કે શબ્દોને વિકૃત કરી અર્થનો અનર્થ કરે છે. જે શિક્ષણ તેમને આપવામાં આવ્યું હતું તેનો મોટો ભાગ ભૂલી ચૂક્યા છે અને દરરોજ તમને તેમના કોઈ ને કોઈ વિશ્વાસઘાતની જાણ થતી જ રહે છે. તેમનામાંથી ઘણા થોડા માણસો એવા છે જે આ દુર્ગુણથી બચેલા છે. પછી જ્યારે તેઓ આ સ્થિતિએ પહોંચી ચૂક્યા છે તો જે ઉપદ્રવ પણ તેઓ કરે છે તે તેમની પાસેથી અપેક્ષિત જ છે. આથી તેમને માફ કરી દો અને તેમની હરકતોને ધ્યાનમાં ન લો. અલ્લાહ એ લોકોને પસંદ કરે છે જેઓ ભલાઈનું વલણ ધરાવે છે. نصارى أخذنا ميثاقهم فنسوا حظا مما ذكروا به فأغرينا بينهم العداوة والبغضاء إلى يوم القيامة وسوف ينبئهم الله بما كانوا يصنعون. આવી જ રીતે અમે એ લોકો પાસેથી પણ પાકો કરાર લીધો હતો જેમણે કહ્યું હતું કે અમે નસારા છીએ. પરંતુ તેમણે પણ તેમને જે પાઠ યાદ કરાવવામાં આવ્યો હતો તેનો મોટો ભાગ ભૂલાવી દીધો. છેવટે અમે તેમની વચ્ચે કયામત સુધીના સમય માટે દુશ્મનાવટ, દ્વેષ અને વેરના બી વાવી દીધા.
અને ચોક્કસ એક સમય આવશે જ્યારે અલ્લાહ તેમને બતાવશે કે તેઓ દુનિયામાં શું બનાવતા રહ્યા છે. كثيرا مما كنتم تخفون من الكتاب قد جاءكم رسولنا يبين لكم كثيرا مما كنتم تخفون من الكتاب ويعفو عن كثير قد جاءكم من الله نور وكتاب يهدي به الله من اتبع رضوانه سبل السلام ويخرجهم من الظلمات إلى النور بإذنه ويخرجهم من الظلمات إلى النور بإذنه ويهديهم إلى صراط مستقيم. હે ગ્રંથવાળાઓ, અમારો રસૂલ તમારી પાસે આવી ગયો છે જે અલ્લાહના ગ્રંથની એ ઘણી વાતોને તમારી સમક્ષ ખોલી રહ્યો છે જે તમે છુપાવ્યા કરતા હતા અને ઘણી વાતોને દરગુજર પણ કરતો જાય છે. તમારી પાસે અલ્લાહ તરફથી પ્રકાશ આવી ગયો છે અને એક એવું સત્યદર્શક ગ્રંથ જેના વડે અલ્લાહ તાલા એ લોકોને જેઓ તેની પ્રસન્નતા ચાહે છે સલામતીના માર્ગો બતાવે છે અને પોતાના હુકમથી તેમને અંધકારમાંથી કાઢી અજવાળા તરફ લાવે છે અને સીધા માર્ગ તરફ તેમનું માર્ગદર્શન કરે છે. لقد كفر الذين قالوا إن الله هو المسيح ابن مريم قل فمن يملك من الله شيئا إن أراد أن المسيح ابن مريم وأمه ومن في الأرض جميعا ولله ملك السماوات والأرض وما બેશક કુફર કર્યું એ લોકોએ જેમણે કહ્યું કે મસીહ ઇબને મરિયમ જ ખુદા છે. હે પૈગંબર, તેમને કહો કે જો ખુદા મસીહ ઇબને મરિયમ અને તેની માતા અને સર્વ ધરતીવાસીઓને નષ્ટ કરી દેવા ચાહે તો કોની મકદૂર છે કે જે તેને આ ઈરાદાથી રોકી શકે. અલ્લાહ તો ધરતી અને આકાશોનો અને એ સૌ વસ્તુઓનો માલિક છે જે ધરતી અને આકાશો વચ્ચે છે. જે કંઈ ચાહે છે પેદા કરે છે અને તેની શક્તિ દરેક વસ્તુ ઉપર છવાયેલી છે. وَأَحِبَّ
يغفر لمن يشاء ويعذب من يشاء ولله ملك السماوات والأرض وما بينهما وإليه المصير. يهوديو અને ખ્રિસ્તીઓ કહે છે કે અમે અલ્લાહના પુત્રો અને તેના વાલા છીએ. તેમને પૂછો, પછી તે તમારા ગુનાઓ માટે તમને સજા શા માટે આપે છે? હકીકતમાં તમે પણ એવા જ મનુષ્ય છો જેવા બીજા મનુષ્યો ખુદાએ પેદા કર્યા છે. તે જેને ચાહે છે માફ કરે છે અને જેને ચાહે છે સજા આપે છે. આકાશો અને ધરતી અને તેમાંની સર્વ વસ્તુઓ તેની માલિકીની છે અને તેની તરફ સૌને જવાનું છે. હે ગ્રંથવાળાઓ, અમારો આ રસૂલ એવા સમયે તમારી પાસે આવ્યો છે અને દીનની સ્પષ્ટ તાલીમ તમને આપી રહ્યો છે, જ્યારે રસૂલોના આગમનનો ક્રમ ઘણા લાંબા સમયથી બંધ હતો, જેથી તમે એમ ન કહી શકો કે અમારી પાસે કોઈ ખુશખબર આપનાર અને ડરાવનાર નથી આવ્યો. તો જુઓ, હવે એક ખુશખબર આપનાર અને ડરાવનાર આવી ગયો અને અલ્લાહ દરેક વસ્તુ ઉપર શક્તિમાન છે. યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું હતું, હે મારી કોમના લોકો, અલ્લાહની એ નિમતને યાદ કરો જે તેણે તમને આપી હતી. તેણે તમારામાં પૈગંબરો પેદા કર્યા, તમને શાસક બનાવ્યા અને તમને તે આપ્યું જે દુનિયામાં કોઈને આપ્યું ન હતું. એ મારી કોમના ભાઈઓ, આ પવિત્ર ભૂમિમાં દાખલ થાઓ જે અલ્લાહે તમારા માટે નિર્મિત કરી દીધી છે. પીછેહટ ન કરો, નહીં તો નિષ્ફળ અને નિરાશ પાછા ફરશો. وإنا لن
તેમણે જવાબ આપ્યો, હે મૂસા, ત્યાં ભારે બળવાન લોકો રહે છે, અમે ત્યાં કદાપી જઈશું નહીં જ્યાં સુધી તેઓ ત્યાંથી નીકળી ન જાય. હા, જો તેઓ નીકળી ગયા તો અમે દાખલ થવા માટે તૈયાર છીએ. આ ડરનારા લોકોમાંથી બે વ્યક્તિઓ એવી પણ હતી જેમને અલ્લાહે પોતાની નેમતથી નવાજી હતી. તેમણે કહ્યું, આ બળવાન લોકોના મુકાબલામાં દરવાજામાં ધસી જાઓ, જ્યારે તમે અંદર પહોંચી જશો તો તમે જ વિજયી થશો. અલ્લાહ ઉપર ભરોસો રાખો જો તમે મોમિન હો. પરંતુ તેમણે ફરી આ જ કહ્યું, હે મૂસા, અમે તો ત્યાં હરગિજ જઈશું નહીં જ્યાં સુધી તેઓ ત્યાં મોજૂદ છે. બસ તમે અને તમારો રબ બંને જાઓ અને લડો, અમે અહીં બેઠા છીએ. આ સાંભળી મૂસાએ કહ્યું, હે મારા રબ, મારા અને મારા ભાઈ સિવાય કોઈની ઉપર મારું જોર ચાલતું નથી, પછી તું અમને આ નાફરમાન લોકોથી અલગ કરી દે. અલ્લાહે જવાબ આપ્યો, સારું, તો એ દેશ 40 વર્ષ સુધી તેમની ઉપર હરામ છે, તેઓ ભૂમિમાં ભટકતા ફરશે. આ નાફરમાન લોકોની હાલત ઉપર કદાપી દયા ન ખાઓ. فتقبل من أحدهما ولم يتقبل من الآخر قال لأقتلنك قال إنما يتقبل الله من المتقين. અને તેમને જરા આદમના બે પુત્રોનો કિસ્સો પણ સાચો સાચ સંભળાવી દો. જ્યારે તે બંને કુરબાની કરી તો તેમનામાંથી એકની કુરબાની કબૂલ કરવામાં આવી અને બીજાની ન કરવામાં આવી. તેણે કહ્યું, હું તને મારી નાખીશ. તેણે જવાબ આપ્યો, અલ્લાહ તો પરેશગાર લોકોના જ અર્પણ સ્વીકારે છે.
જો તું મને મારી નાખવા માટે હાથ ઉગામશે તો હું તને મારી નાખવા માટે હાથ નહીં ઉગામું. હું અલ્લાહ સૃષ્ટિના માલિકથી ડરું છું. હું ચાહું છું કે મારો અને તારો ગુનો તું જ તારા માથે લઈ લે અને દોજખી બનીને રહે. જુલ્મીઓના જુલ્મનો આ જ યોગ્ય બદલો છે. છેવટે તેના મને પોતાના ભાઈની હત્યા તેના માટે સરળ કરી દીધી અને તે તેને મારીને એ લોકોમાં સામેલ થઈ ગયો જેઓ નુકસાન ભોગવવાના છે. પછી અલ્લાહે એક કાગળો મોકલ્યો જે જમીન ખોદવા લાગ્યો જેથી તેને બતાવે કે પોતાના ભાઈની લાશ કેવી રીતે છુપાવે. આ જોઈને તે બોલ્યો, અફસોસ છે મારી જાત ઉપર, હું આ કાગળા જેવો પણ ન થઈ શક્યો કે પોતાના ભાઈની લાશ છુપાવવાની યુક્તિ શોધી કાઢત. આ પછી તે પોતાની કણી ઉપર ખૂબ પસ્તાયો. આથી જ બની ઇસરાયલ માટે અમે એ કાનૂન લખી દીધો હતો જેણે કોઈ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી ઉપર બગાડ ફેલાવવા સિવાય કોઈ અન્ય કારણસર હત્યા કરી તેણે જાણે કે સમગ્ર માનવજાતની હત્યા કરી અને જેણે કોઈને જીવન બક્ષ્યું તેણે જાણે કે સમગ્ર માનવજાતને જીવન બક્ષી દીધું. પરંતુ તેમની હાલત
એ છે કે અમારા રસૂલો સતત તેમની પાસે સ્પષ્ટ માર્ગદર્શન લઈને આવ્યા, તો પણ તેમાંના બહુમતી લોકો ધરતી ઉપર અતિરેક કરનારા છે. જે લોકો અલ્લાહ અને તેના રસૂલ સાથે લડાઈ કરે છે અને ધરતી ઉપર બગાડ પેદા કરવા માટે પ્રયત્નશીલ રહે છે, તેમની સજા એ છે કે તેમને કતલ કરવામાં આવે અથવા સૂળીએ ચડાવવામાં આવે અથવા તેમના હાથ અને પગ સામસામી બાજુએથી કાપી નાખવામાં આવે અથવા તેમને દેશ નિકાલ કરવામાં આવે. આ નામોશી તો તેમના માટે દુનિયામાં છે અને આખિરતમાં તેમના માટે આનાથી મોટી સજા છે, સિવાય એ લોકોના જેઓ તોબા કરી લે એ પહેલા કે તમે તેમની ઉપર કાબૂ મેળવો. તમને ખબર હોવી જોઈએ કે અલ્લાહ માફ કરવા વાળો અને દયાળુ છે. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો અને તેના સુધી પહોંચવાનું સાધન શોધો અને તેના માર્ગમાં શક્ય તમામ પ્રયત્નો કરી છૂટો, કદાચ તમને સફળતા પ્રાપ્ત થાય. બરાબર જાણી લો કે જે લોકોએ કુફરનું વલણ અપનાવ્યું છે, જો તેમના કબજામાં સમગ્ર દુનિયાનું ધન હોય અને એટલું જ બીજું તેની સાથે, અને તેઓ ચાહે કે તેને ફિદ્યા તરીકે આપીને કયામતના દિવસની સજાથી બચી જાય, તો પણ તે તેમની પાસેથી સ્વીકારવામાં નહીં આવે અને તેમને પીડાકારી સજા મળીને જ રહેશે. ખોરી
ચાહશે કે જહન્નમની આગમાંથી નીકળી ભાગે, પરંતુ નહીં નીકળી શકે, અને તેમને કાયમી યાતના આપવામાં આવશે. અને ચોર ચાહે સ્ત્રી હોય કે પુરુષ, બંનેના હાથ કાપી નાખો. આ તેમની કમાણીનો બદલો છે અને અલ્લાહ તરફથી દાખલારૂપ સજા. અલ્લાહ જબરજસ્ત શક્તિશાળી છે અને તે ડાપણવાળો છે. અને જે જુલ્મ કર્યા પછી તોબા કરે અને પોતાને સુધારી લે તો અલ્લાહની કૃપા દ્રષ્ટિ ફરી તેની તરફ થઈ જશે. અલ્લાહ ઘણો દરગુજર કરનાર અને દયાળુ છે. શું તમે જાણતા નથી કે અલ્લાહ આકાશો અને ધરતીના રાજ્યનો માલિક છે? જેને ચાહે સજા આપે અને જેને ચાહે માફ કરી દે, તે દરેક વસ્તુ ઉપર અધિકાર ધરાવે છે. હે પૈગંબર, એ લોકો
જેઓ કુફરના માર્ગમાં ખૂબ સક્રિય છે, તમારા માટે દુઃખનું કારણ ન બને. પછી તેઓ એમનામાંથી હોય જેઓ ઈમાન લાવ્યાનો મૌખિક એકરાર કરે છે પરંતુ તેમના દિલ ઈમાન લાવ્યા નથી, અથવા એમનામાંથી હોય જેઓ યહૂદી છે જેમની સ્થિતિ એ છે કે જૂઠ આતુરતાપૂર્વક સાંભળે છે, અને બીજા લોકો માટે જેઓ તમારી પાસે ક્યારેય નથી આવ્યા બાતમી લેતા ફરે છે. અલ્લાહના ગ્રંથના શબ્દોનો તેમનો સાચો સંદર્ભ નક્કી હોવા છતાં અર્થ વિકૃત કરે છે અને લોકોને કહે છે કે જો તમને આ હુકમ આપવામાં આવે તો માનો, નહીં તો ન માનો, જેને અલ્લાહે જ અજમાયશમાં એટલે કે ફિતનામાં નાખવાનો નિશ્ચય કરી લીધો હોય તેને અલ્લાહની પકડમાંથી બચાવવા માટે તમે કશું કરી શકતા નથી. આ એ લોકો છે જેમના હૃદયોને પાક કરવાની અલ્લાહની ઈચ્છા ન હતી. તેમના માટે દુનિયામાં નામોશી છે અને આખિરતમાં સખત સજા. وَإِنْ حَكَمْتَ فَاحْكُمْ بَيْنَهُمْ بِالْقِسْطِ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ. આ લોકો જૂઠ સાંભળવા વાળા અને હરામનો માલ ખાનારા છે, તેથી જો આ લોકો તમારી પાસે પોતાના દાવાઓ લઈને આવે તો તમને અધિકાર આપવામાં આવે છે કે ચાહો તો તેમનો ફેસલો કરો, નહીં તો ઇનકાર કરી દો. ઇનકાર કરી દો તો આ લોકો તમારું કશું બગાડી શકતા નથી, અને ફેસલો કરો તો પછી બરાબર ન્યાયપૂર્વક કરો, કારણ કે અલ્લાહ ન્યાય કરનારાઓને પસંદ કરે છે. અને તેઓ તમને કેવી રીતે ન્યાયાધીશ બનાવે છે જ્યારે તેમની પાસે તૌરાત મોજૂદ છે જેમાં અલ્લાહનો હુકમ લખેલો છે, અને પછી તેઓ તેનાથી મુખ ફેરવી રહ્યા છે. સાચી વાત એ છે કે આ લોકો ઈમાન જ ધરાવતા નથી. ولا تشتروا بآياتي ثمنا قليلا
અમે તોરાત ઉતારી જેમાં માર્ગદર્શન અને પ્રકાશ હતા. બધા જ પૈગંબરો જેઓ મુસ્લિમ હતા તેના જ પ્રમાણે આ યહૂદીઓના મામલાઓના ચુકાદા આપતા હતા. અને આવી જ રીતે રબ્બાની અને અહબાર પણ આની જ ઉપર ન્યાયનો આધાર રાખતા હતા, કારણ કે તેમને અલ્લાહના ગ્રંથની રક્ષા માટે જવાબદાર બનાવવામાં આવ્યા હતા અને તેઓ તેની ઉપર સાક્ષી હતા. તો હે યહૂદીઓ, તમે લોકોથી ન ડરો, બલકે મારાથી ડરો અને મારી આયતોને થોડી કિંમત લઈને વેચવાનું છોડી દો. જે લોકો અલ્લાહના ઉતારેલા કાનૂન મુજબ ન્યાય ન કરે તેઓ જ કાફિરો છે. તોરાતમાં અમે યહૂદીઓ માટે આ હુકમ લખી દીધો હતો કે જીવના બદલે જીવ, આંખના બદલે આંખ, નાકના બદલે નાક, કાનના બદલે કાન, દાંતના બદલે દાંત અને સર્વ જખમોના બદલે સમાન બદલો, અને જે બદલો દાન કરી દે તો તે તેના માટે કફારો છે. અને જે લોકો અલ્લાહના ઉતારેલા કાનૂન મુજબ ન્યાય ન કરે તેઓ જાલિમો છે. ત્યારબાદ અમે એ પૈગંબરો પછી મરિયમના પુત્ર ઈસાને મોકલ્યો. તોરાતમાંથી જે કંઈ તેની સામે મોજૂદ હતું તે તેનું સમર્થન કરનારો હતો, અને અમે તેને ઇન્જિલ એનાયત કરી જેમાં માર્ગદર્શન અને પ્રકાશ હતા, અને તે પણ તોરાતમાં જે કંઈ તે વખતે મોજૂદ હતું તેનું સમર્થન કરવાવાળો હતો, અને અલ્લાહથી ડરનારા લોકો માટે સંપૂર્ણપણે માર્ગદર્શન અને શિખામણ હતું. وليحكم أهل الإنجيل بما أنزل الله فيه ومن لم يحكم بما أنزل الله فأولئك هم અમારો આદેશ હતો કે ઇન્જિલવાળા લોકો એ કાનૂન મુજબ ન્યાય કરે જે અલ્લાહે આમાં ઉતાર્યો છે, અને જે લોકો અલ્લાહના ઉતારેલા કાનૂન મુજબ ન્યાય ન કરે તેઓ જ નાફરમાન છે. مصدقا لما بين
الكتاب ومهيمنا عليه فاحكم بينهم بما أنزل الله ولا تتبع أهواءهم عما جاءك من الحق. لكل جعلنا منكم شرعة ومنهاجا ولو شاء الله لجعلكم أمة واحدة ولكن ليبلوكم فيما آتاكم فاستبقوا الخيرات إلى الله مرجعكم جميعا فينبئكم بما كنتم فيه تختلفون. પછી હે નબી, અમે તમારી તરફ આ ગ્રંથ મોકલ્યો જે સત્ય લઈને આવ્યો છે, અને અલ કિતાબમાંથી જે કંઈ તેની સામે મોજૂદ છે તેનું સમર્થન કરનાર અને તેનું રક્ષણ કરનાર છે. આથી તમે અલ્લાહના ઉતારેલા કાનૂન મુજબ લોકોના મામલાઓનો નિર્ણય કરો, અને જે સત્ય તમારી પાસે આવ્યું છે તેનાથી વિમુખ થઈ તેમની ઈચ્છાઓનું અનુસરણ ન કરો. અમે તમારા એટલે કે મનુષ્યોમાંથી દરેક માટે એક કાનૂન અને જીવન રીતિ નિશ્ચિત કરી. જો કે તમારો અલ્લાહ ચાહત તો તમને સૌને એક ઉમ્મત પણ બનાવી શકતો હતો, પરંતુ આ તેણે એટલા માટે કર્યું કે જે કંઈ તેણે તમને આપ્યું છે તેમાં તમારી કસોટી કરે. આથી ભલા કામોમાં એકબીજાથી આગળ વધી જવાનો પ્રયાસ કરો. છેવટે તમને સૌને અલ્લાહ તરફ પાછા ફરવાનું છે. પછી તે તમને એ સાચી હકીકત બતાવી દેશે જેમાં તમે મતભેદ ધરાવતા રહ્યા છો. تتبع أهواءهم واحذرهم أن يفتنوك عن بعض ما أنزل الله إليك فإن تولوا فاعلم أن ذنوبهم وإن كثيرا من الناس لفاسقون. પછી હે નબી, તમે અલ્લાહના ઉતારેલા કાનૂન મુજબ આ લોકોના મામલાઓનો ફેસલો કરો અને તેમની ઈચ્છાઓનું અનુસરણ ન કરો. સચેત રહો કે આ લોકો તમને ભ્રમમાં નાખી એ માર્ગદર્શનથી તસુ બરાબર પણ ચલિત કરવા ન પામે જે અલ્લાહે તમારી તરફ ઉતાર્યું છે. પછી જો આ લોકો આનાથી વિમુખ થઈ જાય તો જાણી લો કે અલ્લાહે તેમના કેટલાક ગુનાઓના બદલામાં તેમને મુસીબતમાં નાખવાનો નિર્ધાર જ કરી લીધો છે. અને આ હકીકત છે કે એ લોકોમાંથી ઘણા ખરા નાફરમાન છે. ومن أحسن من الله حكما لقوم يوقنون.
قوم يوقنون جو آ لوکو اللہ نا قانون تھی ویمک بنے چھے تو شو پچھی جاہلیت એટલે કે અજ્ઞાનતાનો ફેસલો ચાહે છે. જો કે જે લોકો અલ્લાહ ઉપર ઈમાન રાખે છે તેમની નજીક અલ્લાહથી બહેતર નિર્ણય કરનાર બીજો કોણ હોઈ શકે છે? بعضهم أولياء بعض ومن يتولهم منكم فإنه منهم إن الله لا يهدي القوم એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો યહૂદીઓ અને ખ્રિસ્તીઓને પોતાના મિત્ર ન બનાવો. આ લોકો એકબીજાના જ મિત્રો છે અને જો તમારામાંથી કોઈ તેમને પોતાનો મિત્ર બનાવે છે તો તે પણ તેમનામાંનો જ છે. બેશક અલ્લાહ જુલમીઓને પોતાના માર્ગદર્શનથી વંચિત કરી દે છે. તમે જુઓ છો કે જેમના હૃદયમાં દંભની બીમારી છે તેઓ તેમની અંદર જ દોડધામ કરતા રહે છે. કહે છે, અમને બીક લાગે છે કે ક્યાંક અમે કોઈ મુસીબતમાં ફસાઈ ન જઈએ. પરંતુ શક્ય છે કે જ્યારે અલ્લાહ તમને નિર્ણાયક વિજય આપશે અથવા પોતાના તરફથી કોઈ બીજી વાત જાહેર કરશે તો આ લોકો પોતાના આ દમ માટે જે તેમણે હૃદયોમાં છુપાવી રાખ્યું છે પસ્તાશે. અને તે વખતે ઈમાનવાળા લોકો કહેશે, શું આ એ જ લોકો છે જેઓ અલ્લાહના નામની મોટી મોટી સોગંદો ખાઈ વિશ્વાસ અપાવતા હતા કે અમે તમારી સાથે છીએ? તેમના સર્વ કર્મો વ્યર્થ ગયા અને છેવટે તેઓ નિષ્ફળ થઈને રહ્યા. يا أيها الذين آمنوا من يرتد منكم عن دينه فسوف يأتي الله بقوم يحبهم ويحبونه على المؤمنين أذلة على المؤمنين أعزة على الكافرين يجاهدون في سبيل الله ولا
હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જો તમારામાંથી કોઈ વ્યક્તિ પોતાના દીનથી ફરી જાય છે તો ફરી જાય, અલ્લાહ એવા બીજા ઘણા લોકો પેદા કરી દેશે જે અલ્લાહને પ્રિય હશે અને અલ્લાહ તેમને પ્રિય હશે, જેઓ મોમિનો સાથે નરમ અને કાફિરો માટે કડક હશે, જેઓ અલ્લાહના માર્ગમાં શક્ય તમામ પ્રયત્નો કરી છૂટશે અને કોઈ ઠપકો આપનારના ઠપકાથી ડરશે નહીં. આ અલ્લાહની મહેરબાની છે, જેને ચાહે છે બક્ષે છે. અલ્લાહ વિશાળ સાધનોનો માલિક છે અને બધું જ જાણે છે. તમારા મિત્રો તો હકીકતમાં માત્ર અલ્લાહ અને અલ્લાહનો રસૂલ અને એ ઈમાનવાળા લોકો છે જેઓ નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને અલ્લાહની આગળ ઝુકનારા છે. અને અલ્લાહ અને તેના રસૂલ અને ઈમાનવાળા લોકોને પોતાનો મિત્ર બનાવી લે, તેને માલૂમ થાય કે અલ્લાહનો પક્ષ જ વિજયી રહેનાર છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમારા પુરોગામી ગ્રંથવાળાઓમાંથી જે લોકોએ તમારા દીનને ઠઠ્ઠા અને ગમ્મત કરવાની વસ્તુ બનાવી દીધી છે, તેમને અને બીજા કાફિરોને પોતાના મિત્ર ન બનાવો. અલ્લાહથી ડરો જો તમે મોમિન છો. જ્યારે તમે નમાઝ માટે પોકારો છો તો તેઓ તેની મજાક ઉડાવે છે અને તેની સાથે રમત કરે છે. આનું કારણ એ છે કે તેઓ બુદ્ધિહીન છે. તેમને કહો, હે ગ્રંથવાળાઓ, તમે જે માટે અમારાથી નાખુશ છો
તે એ સિવાય બીજું શું છે કે અમે અલ્લાહ ઉપર અને દીનની એ તાલીમ ઉપર ઈમાન લઈ આવ્યા છીએ જે અમારી તરફ ઉતરી છે અને અમારી પહેલાં પણ ઉતરી હતી અને તમારામાંથી મોટાભાગના લોકો નાફરમાન છે. પછી કહો, શું હું એ લોકોને બતાવું જેમનો અંજામ અલ્લાહને ત્યાં નાફરમાન લોકોના અંજામથી પણ ખરાબ છે? તેઓ જેમની ઉપર અલ્લાહે ધિક્કાર કર્યો, જેમની ઉપર તેનો પ્રકોપ ઉતર્યો, જેમનામાંથી વાનરો અને ડુક્કર બનાવવામાં આવ્યા, જેમણે તાગૂતની બંદગી કરી, તેમની દશા હજુ પણ વધુ ખરાબ છે અને તેઓ સીધા માર્ગથી ભટકીને ઘણી દૂર નીકળી ગયેલા છે. જ્યારે તેઓ તમારી પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, જો કે કુફર લઈને આવ્યા હતા અને કુફર જ લઈને પાછા ગયા, અને અલ્લાહ સારી રીતે જાણે છે જે કંઈ તેમણે દિલોમાં છુપાવી રાખ્યું છે. તમે જુઓ છો કે તેમના પૈકી પુષ્કળ લોકો ગુનાહ અને અત્યાચારના કામોમાં દોડધામ કરતા ફરે છે અને હરામના માલ ખાય છે. ઘણા ખરાબ કૃત્યો છે જે આ લોકો કરી રહ્યા છે. શા માટે તેમના વિદ્વાનો અને ધાર્મિક વડાઓ તેમને ગુનાની વાતો કરવાથી અને હરામનું ખાવાથી રોકતા નથી? નિશંક ઘણી જ ખરાબ કાર્ય નોંધ છે જે તેઓ તૈયાર કરી રહ્યા છે. قلت أيديهم ولعنوا بما قالوا بل يداه مبسوطتان ينفق كيف يشاء وليزيدن كثيرا وألقينا بينهم العداوة والبغضاء
يسعون في الأرض فسادا والله لا يحب المفسدين. يهوديو કહે છે અલ્લાહના હાથ બંધાયેલા છે, બાંધી દેવામાં આવ્યા તેમના હાથ, અને ધિક્કાર તેમની ઉપર એ બકવાદ બદલ જે તેઓ કરે છે. અલ્લાહના હાથ તો છૂટા છે, જે રીતે ચાહે છે ખર્ચ કરે છે. હકીકત એ છે કે જે કલામ તમારા રબની તરફથી તમારી ઉપર ઉતર્યું છે તે ઉલટાનું તેમનામાંથી મોટા ભાગના લોકોના વિદ્રોહ અને કુફરમાં વધારાનું કારણ બની ગયું છે, અને આના પરિણામે અમે તેમની વચ્ચે કયામત સુધી અદાવત અને દ્વેષ નાખી દીધા છે. જ્યારે પણ તેઓ લડાઈની આગ ભડકાવે છે, અલ્લાહ તેને ઠંડી કરી દે છે. આ લોકો ધરતીમાં બગાડ ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ અલ્લાહ બગાડ ફેલાવનારાઓને કદાપી પસંદ નથી કરતો. જો આ વિદ્રોહના બદલે આ ગ્રંથવાળા લોકો ઈમાન લઈ આવ્યા હોત અને અલ્લાહથી ડરવાનો માર્ગ અપનાવ્યો હોત તો અમે તેમની બુરાઈઓ તેમનામાંથી દૂર કરી દેત અને તેમને નેમતોથી ભરપૂર જન્નતોમાં દાખલ કરત. કદાચ તેમણે તૌરાત અને ઇન્જીલ અને એ અન્ય ગ્રંથોનું પૂરેપૂરું પાલન કર્યું હોત જે તેમના રબની તરફથી તેમની પાસે મોકલવામાં આવ્યા હતા. આવું કર્યું હોત તો તેમના માટે ઉપરથી રોજી વરસત અને નીચેથી ઉભરાત. જો કે તેમનામાંથી કેટલાક સદાચારી પણ છે, પરંતુ તેમની બહુમતી ઘણી દુરાચારી છે. હે પૈગંબર, જે કંઈ તમારા રબ તરફથી તમારી ઉપર ઉતારવામાં આવ્યું છે તે લોકો સુધી પહોંચાડી દો. જો તમે આમ ન કર્યું તો તેના તરફથી પેગામ પહોંચાડવાનો હક અદા ન કર્યો. અલ્લાહ તમને લોકોના ઉપદ્રવથી બચાવનાર છે. ખાતરી રાખો કે તે કાફિરોને તમારા મુકાબલામાં સફળતાનો માર્ગ કદાપી નહીં દેખાડે. وَلَيَزِيدَنَّ كَثِيرًا مِّنْهُم مَّا
طغيانا وكفرا فلا تأس على القوم الكافرين. સ્પષ્ટપણે કહી દો હે ગ્રંથવાળાઓ, તમે કદાપી કોઈ બુનિયાદ ઉપર નથી જ્યાં સુધી તૌરાત અને ઇન્જીલ અને એ બીજા ગ્રંથોનું સંપૂર્ણપણે પાલન ન કરો જે તમારી તરફ તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યા છે. નિસંશય આ ફરમાન જે તમારી ઉપર ઉતારવામાં આવ્યું છે તેમનામાંથી ઘણા ખરાના વિદ્રોહ અને ઇનકારને હજુ વધારી દેશે. પરંતુ ઇનકાર કરનારાઓની હાલત ઉપર જરા પણ અફસોસ ન કરો. من آمن بالله واليوم الآخر وعمل صالحا فلا خوف عليهم ولا هم يحزنون. જાણી લો કે અહીં ઇજારો કોઈનો પણ નથી. મુસલમાન હોય કે યહૂદી, સાબી હોય કે ખ્રિસ્તી, જે કોઈ પણ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે, બેશક તેના માટે કોઈ ભય અને દુઃખનું કારણ નથી. અમે બની ઇસરાયલ પાસેથી પાકો કરાર લીધો અને તેમની તરફ ઘણા રસૂલ મોકલ્યા, પરંતુ જ્યારે પણ તેમની પાસે કોઈ રસૂલ તેમની મનની ઈચ્છાઓ વિરુદ્ધ કંઈ લઈને આવ્યો તો કોઈને તેમણે ખોટો ઠેરવ્યો અને કોઈને કતલ કરી દીધો. અને પોતે એમ સમજી બેઠા કે કોઈ આફત આવશે નહીં, આથી તેઓ આંધળા અને બહેરા બની ગયા. પછી અલ્લાહે તેમને માફ કરી દીધા તો તેમનામાંથી મોટા ભાગના લોકો વધુ આંધળા અને બહેરા બનતા ગયા. અલ્લાહ તેમના આ બધા કૃત્યો જોતો રહ્યો છે.
الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ بشك كفر كريو اے لوکوئے جیمنے کہیوں کہ اللہ مسیح ابن مریم اچھے جو کہ مسیح کہیوں ہتوں اے بنی اسرائیل اللہ نی بندگی کرو جے مارو رب پڑ چھے انے تمارو رب پڑ جینے اللہ ساتھے کوئی نے بھاگیدار بناویو تینا ماٹے اللہ جنت حرام کری دی دی انے تینو ٹھیکانو جہنم چھے انے آوا جلمیونو کوئی مددگار نتھی لقد کفر الذین قالوا لم ينتهوا عما يقولون ليمسن الذين كفروا منهم عذاب أليم بے شک کفر کریوں اے لوکوئے جیمنے کہیوں کہ اللہ ترون مانو ایک چھے جو کہ ایک خدا سوائے کوئی خدا نہ تھی જો આ લોકો પોતાની આવી વાતો કરવાનું નહીં છોડે તો તેમનામાંથી જેણે જેણે કુફર કર્યું છે તેને પીડાકારી સજા આપવામાં આવશે. પછી શું આ લોકો અલ્લાહ આગળ તોબા નહીં કરે અને તેની પાસે માફી નહીં માગે? અલ્લાહ મોટો દરગુજર કરનાર અને દયાળુ છે. મસી ઇબને મરિયમ એક રસૂલ હતો, તે સિવાય કંઈ ન હતો. તેની પહેલાં બીજા પણ ઘણા રસૂલો થઈ ગયા હતા. તેની માતા એક સત્યનિષ્ઠ સ્ત્રી હતી અને તેઓ બંને ખોરાક ખાતા હતા. જુઓ અમે કેવી રીતે તેમની સામે હકીકતની નિશાનીઓ સ્પષ્ટ કરીએ છીએ. પછી જુઓ આ ક્યાં અવળા જઈ રહ્યા છે. એમને કહો, શું તમે અલ્લાહને છોડીને તેની ઉપાસના કરો છો જે ન તમારા માટે નુકસાનનો અધિકાર ધરાવે છે ન તો નફાનો? જો કે સૌનું સાંભળનાર અને બધું જ જાણનાર તો અલ્લાહ જ છે. ولا تتبعوا أهواء قوم قد ضلوا من قبل وأضلوا
કહો હે ગ્રંથવાળાઓ, પોતાના દીનમાં નાહક અતિશયોક્તિ ન કરો અને એ લોકોની કલ્પનાઓનું અનુસરણ ન કરો જેઓ તમારી પહેલાં પોતે ભટકી ગયા અને ઘણાને ભટકાવી દીધા અને સીધા માર્ગથી ભટકી ગયા. બની ઇસરાયેલમાંથી જે લોકોએ કુફરુનો માર્ગ અપનાવ્યો તેમની ઉપર દાઉદ અને ઈસા ઇબ્ને મરિયમના મુખેથી ધિક્કાર કરવામાં આવ્યો, કારણ કે તેઓ વિદ્રોહી થઈ ગયા હતા અને હદથી આગળ વધી ગયા હતા. તેમણે એકબીજાને બુરા કામોના આચરણથી રોકવાનું છોડી દીધું હતું. બુરું વર્તન હતું જે તેમણે અપનાવ્યું હતું. આજે તમે તેમનામાં પુષ્કળ એવા લોકો જુઓ છો જેઓ ઈમાનવાળાઓના મુકાબલામાં કાફિરોની હિમાયત અને દોસ્તી કરે છે. બેશક ઘણો ખરાબ અંજામ છે જેની તૈયારી તેમણે ખુદ પોતાના માટે કરી છે. અલ્લાહ તેમની ઉપર કોપાયમાન થયો છે અને તેઓ કાયમી સજામાં રહેવાના છે. જો હકીકતમાં આ લોકો અલ્લાહ અને પૈગંબર અને એ વસ્તુના માનનારા હોત જે પૈગંબર ઉપર ઉતરી હતી, તો કદાપી ઈમાનવાળા લોકોના મુકાબલામાં કાફિરોને પોતાના મિત્ર ન બનાવત. પરંતુ તેમના પૈકી ઘણા ખરા લોકો તો અલ્લાહના નાફરમાન બની ચૂક્યા છે. للذين آمنوا اليهود والذين أشركوا ولتجدن أقربهم مودة للذين آمنوا الذين قالوا إنا نصارى ذلك بأن منهم قسيسين ورهبانا وأنهم لا يستكبرون. તમે ઈમાનવાળાઓની દુશ્મનાવટમાં સૌથી વધુ કટ્ટર યહૂદીઓ અને મુશ્રિકોને જોશો અને ઈમાન લાવનારાઓ માટે મિત્રતામાં વધુ નજીક એ લોકોને જોશો જેમણે કહ્યું હતું કે અમે નસારા છીએ, એ કારણે
કે તેમનામાં તપસ્વી વિદ્વાનો અને સંન્યાસી ફકીરો છે અને તેમની અંદર અહંકાર નથી.